નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું તે અન્વયે રાજ્ય સરકાર દ્વારા જે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે તો તેના વિશે આપણે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આવી જ અવનવી માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળતું રહે તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સપ્ટેમ્બર માસમાં થયેલ ભારે વરસાદને કારણે પાકને ઘણું બધું નુકસાન થયેલું હતું તો તે અન્વયે રાજ્ય સરકારનો એક મોટો નિર્ણય સામે આવી રહ્યો છે અને તે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ એકવીસની જાહેરાત કરી દેવામાં આવી છે તો તે અન્વયે ખેડૂતોને મળશે રૂપિયા છવીસ હજાર સુધીની સહાય તો જાણો લિસ્ટમાં તમારા ગામનું નામ છે કે નહીં તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને કૃષિ રાહત પેકેજ ભારે વરસાદ થી પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ જે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ અઢાર દસ બે હાજર એકવીસ રોજ કરવામાં આવેલો છે તો આપણે આ પરિપત્રની વિગતો જોતા જઈએ તો મિત્રો સૌપ્રથમ તેની પ્રસ્તાવના છે કે રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ વર્ષ બે હજાર એકવીસ ઋતુમાં ચોમાસાની શરૂઆત સમયસર થયેલી હતી ત્યારબાદ સપ્ટેમ્બર માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકને નુકસાન થયાના અહેવાલ મળેલ જે અન્વયે જિલ્લા કક્ષાએથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાક નુકસાન અંગે કરવામાં આવેલ આંકલન મુજબના અહેવાલના આધારે જિલ્લાઓ તાલુકાઓના નુકસાનગ્રસ્ત ગામોની ઉદભવેલ પરિસ્થિતિને ધ્યાને લઈ અને ખેડૂતોને સહાય આપવાની જરૂર જણાતા એસડીઆરએફ ઉપરાંત રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી તો હવે આપણે તે અંગેનો ઠરાવ જોઈએ તો રાજ્યમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં ખરીફ ઋતુમાં સપ્ટેમ્બર માસમાં થયેલ ભારે વરસાદના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ અને રાજ્યના જામનગર રાજકોટ જુનાગઢ અને પોરબંદર એમ કુલ ચાર જિલ્લાના કલેક્ટર શ્રી તરફથી મળેલ નુકસાનગ્રસ્ત વિસ્તારના આ સાથે સામેલ પત્રક મુજબના ગામોમાં નીચેની શરતો મુજબ એસડીઆરએફ ઉપરાંત રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું આથી ઠરાવવામાં આવે છે તો મિત્રો આ કૃષિ રાહત પેકેજનો લાભ જામનગર રાજકોટ જુનાગઢ અને પોરબંદર એમ કુલ ચાર જિલ્લાના જે આ સાથે લિસ્ટ છે તે લિસ્ટ મુજબના ગામના ખેડૂતોને મળવા પાત્ર થશે તો લિસ્ટ પણ આપણે જોઈશું પણ તે પહેલા આપણે તેની જે શરતો છે તે પણ જોઈ લઈએ તો તેમાં સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ કે ચૂકવવાપાત્ર સહાય અને સહાયના ધોરણો જેમાં ક્રમ નંબર એક ઉપર જણાવેલ છે કે આ રાહત પેકેજનો લાભ પાક નુકસાની માટે સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીએ જાહેર કરેલ નુકસાનગ્રસ્ત ગામના ખેડૂતોને જ મળવા પાત્ર રહેશે તો આ લિસ્ટ સાથે જે કંઈ કલેક્ટરશ્રીએ જાહેર કરેલા નુકસાનગ્રસ્ત ગામો છે તે ગામના ખેડૂતોને જ આ સહાયનો લાભ મળવાપાત્ર થશે ત્યાર પછી ક્રમ નંબર બે ઉપર જણાવેલ છે કે પત્રકમાં સમાવિષ્ટ જિલ્લાઓ અને ગામના ખાતેદાર ખેડૂત કે જેમના પાકને તેત્રીસ અને તેથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને તેર રૂપિયા લેખે પ્રતિ હેક્ટર મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય ચૂકવવાની રહેશે તો મિત્રો પત્રકમાં સમાવિષ્ટ જિલ્લા અને ગામના જે ખાતેદાર ખેડૂત છે તેમના પાકને જો તેત્રીસ અથવા તેથી વધુ નુકસાન થયેલું હોય તો તેવા જ ખાતેદાર ખેડૂતોને તેર પ્રતિ હેક્ટર એટલે મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં જોઈએ તો છવ્વીસો પ્રતિ હેક્ટર લેખે મહેસૂલ વિભાગના તારીખ સત્યાવીસ ચાર બે હજાર પંદર નો જે એસડીઆર નો ઠરાવ છે તે ઠરાવ મુજબ એસ ડીઆર ગ્રાન્ટમાંથી ચુકવવાના રહેશે અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તેમજ જે તફાવત ની રકમ छह हज़ार सौ પ્રતિ હેક્ટર છે તે મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં રાજ્ય બજેટમાંથી ચુકવવાની રહેશે જે કિસ્સામાં જમીન આધારે ધોરણ મુજબ જો ચૂકવવાપાત્ર રકમ કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા પાંચ હજાર ચુકવવાના રહેશે જેમાં તફાવત ની રકમ રાજ્યના બજેટમાંથી દાખલા તરીકે કોઈ ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર જીરો પોઈન્ટ પાંચ હેક્ટર હોય તો એસડીઆરએફ ના ધોરણ અનુસાર છ પ્રતિ હેક્ટર મુજબ તે ખેડૂતને જે મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ સહાય મળવા પાત્ર થાય પરંતુ આવા કિસ્સામાં આ ખાતેદારને ઓછામાં ઓછા પાંચ હજાર ચુકવવાના થતા હોય જે બાકીની તફાવતની રકમ રૂપિયા સોળસો છે તે રાજ્ય બજેટમાંથી ચૂકવવાની રહેશે તો આ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે તો તો મિત્રો જે ખેડૂત મિત્રોને 33% અથવા તેથી વધુ પાક નુકસાન થયેલું હોય તેવા ખેડૂતોને 13000 રૂપિયા પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર થશે એટલે કે રૂપિયા 26000 ની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી મિત્રો આપણે આગળ લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટેની અરજી બાબતે જોઈએ તો ક્રમ નંબર 1 ઉપર જણાવેલ છે કે આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ બેંક એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી જે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારની સહીવાળો ના વાંધા સંમતિપત્રક વિગેરે સાધનિક કાગળો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર એકવીસથી લઈ તારીખ વીસ નવેમ્બર બે હજાર એકવીસ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર વી અથવા વીએલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં ત્યાર પછી ક્રમ નંબર બે જોઈએ તો અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકોર્ડ મુજબ અરજદાર ખાતાધારક હોવા જોઈશે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લેન્ડ રેકોર્ડ ઇન્ટીગ્રેટેડ કરવા માટે લેન્ડ રેકોર્ડની વિગત મહેસૂલ વિભાગે એનઆઈસીને પૂરી પાડવાની રહેશે ક્રમ નંબર ત્રણ ઉપર છે કે આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ એટલે કે ગામ નમૂના નંબર આઠ અ દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેના ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે ક્રમ નંબર ચાર જોઈએ તો આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવા પાત્ર થશે એટલે કે કોઈ ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતો હોય તો તેને પણ એક જ વાર આ સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી ક્રમ નંબર પાંચ છે કે આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે FRA એ હેઠળ નોંધાયેલા નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર જે સનદ મેળવેલ હશે તેવા ખેડૂતોને પણ આ લાભ મળવાપાત્ર થશે ત્યાર પછી ક્રમ નંબર છ જોઈએ તો વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ આ સહાય મળવાપાત્ર રહેશે તે માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો કે પ્રમાણપત્ર લેવાનો રહેશે ક્રમ નંબર સાત છે કે ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને પેઢીનામા પૈકી કોઈ

એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે અને આધાર નંબર ન મળેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થયેથી સહાય મળવાપાત્ર થશે અને છેલ્લે ક્રમ નંબર દસ ઉપર છે કે આ કૃષિ રાહત પેકેજ ખરેખ બે હજાર એકવીસ અંતર્ગત પી એમ એસ મારફત ચૂકવણું કરવાનું રહેશે તો આ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે તો આ જાહેરાત અન્વયે ગુજરાતના કુલ ચાર જિલ્લાના બાવીસ તાલુકાઓના છસો બ્યાસી ગામનો સમાવેશ કરવામાં આવેલો છે તો જિલ્લાવાર આપણે જોઈએ તો જામનગર જિલ્લામાં કુલ ત્રણસો વીસ ગામનો સમાવેશ થયેલ છે તો તેના તમે તાલુકાવાઈઝ અહીંયા સ્ક્રીન ઉપર યાદી જોઈ શકતા હશો જેમાં ધ્રોલ જોડિયા કાલાવાડ જામનગર લાલપુર અને જામજોધપુર એમ કુલ છ તાલુકાના ત્રણસો ને વીસ ગામનો સમાવેશ થયેલો છે તો તેની યાદી પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો ત્યાર પછી આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટના એકસો ને છપ્પન ગામનો સમાવેશ થયેલો છે જેમાં તાલુકાવાઇઝ જોઈએ તો ઉપલેટા કોટડા સાંગાણી ગોંડલ જામકંડણા ધોરાજી પડધરી રાજકોટ અને લોધિકાના કુલ એકસો ને છપ્પન ગામનો સમાવેશ થયેલો છે ત્યાર પછી આપણે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢમાં એકસો પાંત્રીસ ગામનો સમાવેશ થયેલ છે જેમાં તાલુકાવાઇઝ જોઈએ તો કેશોદ માણાવદર માંગરોળ વંથલી અને વિસાવદર એમ કુલ પાંચ તાલુકાના એકસો પાંત્રીસ ગામનો સમાવેશ આ યોજના હેઠળ થયેલો છે અને છેલ્લે આપણે પોરબંદરમાં જોઈએ તો પોરબંદરના એકોતેર ગામનો સમાવેશ થયેલ છે જેમાં તાલુકાવાઈઝ જોઈએ તો પોરબંદર રાણાવાવ અને કુતિયાણાના કુલ એકોતેર ગામનો જે આ કૃષિ રાહત પેકેજ અન્વયે સમાવેશ કરવામાં આવેલ છે અને ગામનું વિગતવાર લિસ્ટ તમે અહીંયા જોઈ શકતા હશો તો ચાલો તમે તે લિસ્ટ જુઓ અને જો તમે જોવા માંગતા હોય તો સ્ક્રીનશોટ લઈ અને તમે તમારા ગામનું નામ છે કે નહીં તે પણ જોઈ શકો છો અથવા તો તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને આ પરિપત્ર ડાઉનલોડ કરી શકો છો તો ચાલો હવે તમે તે ગામનું લિસ્ટ જુઓ તો મિત્રો આ પ્રમાણે ચાર જિલ્લાના બાવીસ તાલુકાના કુલ છસો બ્યાસી ગામનો સમાવેશ જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે તેમાં થયેલો છે તો મિત્રો આ પૈકીના ગામમાં જો આપની જમીન આવેલી હોય તો તમે તમારા ગામના વીસી અથવા વીએલી પાસે જઈ અને ઓનલાઈન અરજી કરાવી શકો છો તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર